नमस्ते, जय श्री कृष्ण मारा वाला बाळको, ज्ञानपद स्कूलमां तमारू हार्दिक स्वागत छे। तो जो बाळको, तमे सरस मजानुं लेसन करता हशो, बधा दीदीना वीडियो जोवो छो ने, बधा दीदीना वीडियो जोवाना अने सारा अक्षरे लेसन करवानुं, बराबर? तो आपणने आगळना धोरणमां मुश्केली पड़े नहीं। तो आजे आपणे धोरण पहेलुं विषय गणित स्वाध्याय पोथीमां आपणे पाना नंबर 26 सुधी चलायो, बराबर। हवे आजे आपणे पाना नंबर 27 एमां सूचना वाँचो। सूचना मुजब रंग पूरो, शुं लख्युं छे? सूचना मुजब रंग पूरो। तो अहींया शुं छे? तो के चोरस। चोरसमां केवो कलर पूरवानो कीधो छे? नारंगी। पछी अहींया कयो आकार छे? गोळ। तो गोळमां केवो रंग पूरवानो कीधो छे? गुलाबी। तो जे आपणने आकार आप्यो एनी बाजुमां आपणने रंग केवो पूरो ए पण आप्यो छे, बराबर। हवे अहींया केवो छे? तो के लंब चोरस। तो एमां आपणे केवो पूरवानो छे? अहींया लख्युं छे लाल। एवी ज रीते अहींया त्रिकोणનું ચિત્ર આપ્યું છે, તો એમાં અહીંયા શું લખ્યું છે? કેવો કલર પૂરવાનો છે? પીળો। અહીંયા કેવો આકાર આપ્યો છે આપણને? લંબગોળ। તો લંબગોળની બાજુમાં શું લખ્યું છે? વાદળી। જેટલા લંબગોળ હોય એટલામાં આપણે વાદળી કલર પૂરવાનો। અને અહીંયા કયો આકાર છે? તો કે અર્ધગોળ, અર્ધવર્તુળ છે, બરાબર। તો એમાં કેવો પૂરવાનો છે? લીલો। તો આપણને અહીંયા બધાય મિક્સમાં આકારો આપ્યા છે, પણ આપણે અહીંયા સૂચના મુજબ જ રંગ પૂરવાના છે। તો જો બાળકો, તમારી પાસે પેન્સિલ કલર હોય તો પેન્સિલ કલરથી પણ પૂરી શકાય, અને મીણિયા કલર હોય તો મીણિયા કલરથી। તો સૌથી પહેલા પેન્સિલ કલરથી પૂરતા હોય તો તેની તમારે સરસ મજાની અણી કાઢી લેવાની, બરોબર, પછી જ આપણે પૂરવાનું। તો હવે તમે અહીંયા જો, અહીંયા જો ચોરસમાં કેવો છે? નારંગી છે ને, ચોરસમાં નારંગી કલર। તો હવે અહીંયા આપણે જોવાનું કે કેટલા ચોરસ છે, તો કે અહીંયા ચોરસ છે, અહીંયા ચોરસ છે, આ આખું એક મોટું ચોરસ છે, એક અહીંયા ચોરસ છે અને એક અહીંયા ચોરસ છે। તો હવે જેટલા ચોરસ છે એમાં આપણે નારંગી કલર પૂરવાનો છે, એટલે કે કેસરી કલર। તો આ રીતે તમારે ધીમે ધીમે પૂરવાનો, લીટીની બહાર ન જાય એ રીતે, બરોબર। તો તમને બધાને કલર પૂરવા તો ગમતા જ છે, ગમે ને? કલર પૂરવા કોને ન ગમે? બધાને ગમે, અને કલર પૂરીએ તો આપણા હાથની પણ કસરત થાય। આ રીતે તમારે સરસ મજાના કલર પૂરવાનો છે, બરોબર। તો હવે આપણે અહીંયા ચોરસમાં પૂરી લીધો। હવે એક આ નાનું ચોરસ છે, તો આમાં પણ આપણે સરસ મજાનો પૂરી લીધો, અને અહીંયા પણ એક નાનું ચોરસ છે। ધીમે ધીમે સરસ મજાના પૂરવાના, એવું નહીં કે દીદી એ પૂરી લીધા તો મારે કેમ, થોડી વાર તમારે વિડીયો પુશ કરીને આ રીતે શાંતિથી કલર પૂરવાના, અને એક અહીંયા પણ આપણે પૂરી લઈશું, બરાબર। લીટીની બહાર ન જાય એ રીતે શાંતિથી તમારે ધીમે ધીમે પૂરવાનું। તો હવે આપણે અહીંયા ચોરસમાં પૂરી લીધો, હવે અહીંયા શું કીધું છે? ગોળ। ગોળમાં કેવો છે? ગોળમાં ગુલાબી, બરોબર। તો આપણે અહીંયા જેટલા ગોળ છે એમાં ગુલાબી પૂરવાનો છે। આ કેવો કલર છે? ગુલાબી। તો અહીંયા ગોળ છે, અહીંયા ગોળ છે, અહીંયા બે નાના ગોળ છે, બરાબર। તો આપણે એમાં ગુલાબી કલર પૂરવાનો છે, બરાબર। તમારે નો ફાવે તો પહેલા આપણે અહીંયા ફરતી અંદરની લાઈન કરી લેવાની, અને પછી અંદર પૂરવાનો, એટલે તમારે લીટીની બહાર જાય નહીં, બરાબર। તો સરસ મજાનો ઘાટો કલર પૂરવાનો, એટલે આપણું ચિત્ર છે એ કેવું દેખાય? સરસ દેખાય, દેખાય ને? જો આપણે સરસ પૂરી લીધો,
હવે અહીંયા નીચે પણ બે ગોળ આપણને નાના નાના આપ્યા છે, તો એમાં પણ આપણે ધીમે ધીમે પૂર લેવાનો, બહાર જરાય જાય નહીં, કારણ કે આપણો આ આકાર છે એ નાનો છે એટલે આપણે શાંતિથી પૂરવાનું. હવે અહીંયા પણ ગોળ છે, છે ને, એની આંખ છે એ પણ કેવી છે, ગોળ છે. આ પણ ગોળ છે ને એની અંદર આંખ છે એ પણ ગોળ છે, એટલે બે પૂરાય જાય. બરોબર, તો સરસ મજાના આપણે ગોળમાં એક અહીંયા ગોળ છે, છે ને નાનું ગોળ, એમાં પણ આપણે પૂરી લઈએ. તો સરસ મજાના ગોળમાં પૂરાઈ ગયા. હવે તમે જો અહીંયા શું સૂચના છે, આ કેવો આકાર છે, લંબચોરસ. તો લંબચોરસમાં આપણે કેવા પૂરવાના છે, તો કે લાલ. તો હવે આપણે લંબચોરસ જેટલા હોય આમાં એમાં લાલ કલર પૂરવાનો. તો અહીંયા જો લંબચોરસ છે, છે ને અહીંયા લંબચોરસ, અહીંયા લંબચોરસ છે, આ બધી લીટી છે એ લંબચોરસ છે, તો આપણે એમાં લાલ કલર પૂરવાનો. જો આપણે સરસ કલર પૂર્યા હોય તો આપણું ચિત્ર કેવું દેખાય, સરસ દેખાય. જો આમાં એકદમ સાંકડો નાનો આકાર છે તો આપણે શાંતિથી પૂરવાનો, બરોબર, ધીમે ધીમે પૂરવાનો. અત્યારે તો આપણે સ્કૂલ ચાલુ નથી એટલે ઘરે હોય એટલે તમને વધારે સમય મળતો હોય, તો તમારે સરસ બધું લેસન કરવાનું, સરસ મજાના ચિત્રમાં કલર પૂરવાનો. ઘરે હોય એટલે તો આપણને ઘણો પણ ટાઈમ મળતો હોય, મળે ને ટાઈમ, જાજો, તમારે ઘરે સરસ મજાનો કલર પૂરવાનો. હવે એક અહીંયા લંબચોરસ છે, તો પેલા તમારે આ રીતે અહીંયા લાઈન કરી લેવાય એટલે તમારે બહાર કલર જાય નહીં. જો આ રીતે સરસ મજાની લાઈન કરી લેવાની, પછી અંદર પૂરવાનો. જો પૂરાઈ ગયો, સરસ કલર પૂરાઈ ગયો આપણે. અહીંયા પણ આ રીતે લાઇનિંગ છે તો અહીંયા પણ આપણે પૂરી લઈશું, બરાબર. હવે આપણે પૂરાઈ ગયો બધે લંબચોરસમાં, અહીંયા બાકી છે. બરાબર, હવે એના પછી જો શું સૂચના છે, અહીંયા કેવો કલર આપ્યો છે આપણને, પીળો. આને કેવો કલર કહેવાય, પીળો. અહીંયા લખ્યું છે પીળો, તો હવે આપણે જેટલા ત્રિકોણ છે એમાં બધામાં પીળો પૂરવાનો છે. તો જો અહીંયા ત્રિકોણ છે, અહીંયા છે, અહીંયા છે, આ ફરતા છે, આ એક મોટું ત્રિકોણ છે, આ ત્રિકોણ છે અને આ ત્રિકોણ છે, તો હવે આપણે ત્રિકોણમાં કલર પૂરીશું, બરોબર. તો તમારે આ શું કરી લેવાનું, પેલા લાઇનિંગ કરી લેવાની એટલે આપણો કલર બહાર જાય નહીં, આ રીતે. પછી તમે થોડું વધારે ઝડપથી પૂરો તો બહાર જાય નહીં, બરાબર. તો આ રીતે સરસ મજાનો કલર પૂરાઈ ગયો. હવે બાજુના ત્રિકોણમાં, તો આ રીતે આપણે લાઇનિંગ કરી લેવાની, બરાબર. હવે આપણે આ નાના ત્રિકોણમાં પૂરવાનો છે, તો એમાં આપણે શાંતિથી પૂરવાનો.
તો આ રીતે આપણે પૂરી લીધો ફરત આ બધા જ ત્રિકોણમાં આપણે પૂરી લીધો. હવે એક આ મોટું ત્રિકોણ છે એમાં પણ આ રીતે લાઇનિંગ કરી લેવાની, બરાબર. એટલે તમારો કલર છે એ બહાર જાય નહીં. ને હવે આપણે પૂરી લેવાનો. પૂરાઈ ગયો. હવે અહીંયા એક નાના ત્રિકોણ છે બે, એમાં પણ પૂરી લ્યો. હવે એક અહીંયા ત્રિકોણ છે એમાં પણ પૂરી લ્યો. હવે અહીંયા છે ત્રિકોણ, હવે અહીંયા બાજુમાં ત્રિકોણ છે એમાં પણ પૂરી લઈએ. તો આમાં પણ પૂરી લીધો. હવે અહીંયા ત્રિકોણ છે એમાં પણ પૂરી લઈએ. પૂરાઈ ગયો. હવે એક આ મોટું ત્રિકોણ છે બીજું. તો બધા ત્રિકોણમાં આપણે રંગ પૂરી લીધો. હવે અહીંયા સૂચના શું છે, આ કેવો આકાર છે લંબગોળ, તો એમાં કેવો કલર પૂરવાનો, વાદળી. તો અહીંયા જેટલા લંબગોળ છે એમાં આપણે વાદળી કલર પૂરવાનો. જો આ એક લંબગોળ છે તો આ રીતે આપણે ફરતું પહેલા આઉટલાઈન કરી લેવાય, પછી આપણે વાદળી કલર પૂરવાનો, બરાબર. તો આ રીતે પૂરાઈ ગયો. પેલા તમારે જોઈ લેવાનું કેટલા લંબગોળ છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે. તમને જો એક સાથે ભૂલ પડે તો અહીંયા આપણે વાદળી લીટો એક કરી લેવાનો, આમાં કરી લેવાનો, આમાં કરી લેવાય અને આમાં કરી લેવાય, એટલે તમને ભૂલ પડે નહીં. પૂરાઈ ગયું અહીંયા. હવે અહીંયા પણ લંબગોળ છે. અને અહીંયા પણ લંબગોળ છે. અહીંયા આપણે ત્રિકોણમાં અહીંયા ચાંચ આપણે ફૂલાઈ ગઈ છે, તો અહીંયા પણ કરી લઈએ. એટલે પહેલેથી જ તમારે રંગને નિશાની કરી લેવાની, એટલે તમને ભૂલાય નહીં. હવે અહીંયા કયો કલર છે, આ કયો આકાર છે, અર્ધવર્તુળ. તો જો અહીંયા બધા જ આપણને અર્ધવર્તુળ આપ્યા છે, તો એમાં આપણે અર્ધવર્તુળમાં લીલો કલર પૂરવાનો છે. તો આ રીતે તમારે ધીમે ધીમે પૂરવાનો, એટલે બહાર જાય નહીં, કારણ કે આકાર છે એ એકદમ નાના છે. તમને આકારોની પણ ઓળખ થઈ જાય અને રંગોની પણ ઓળખ થઈ જાય. જો સરસ મજાના આકારોની ઓળખ થઈ ગઈ, રંગોની પણ થઈ ગઈ. તો તમે પણ આ રીતે શાંતિથી સરસ મજાના કલર પૂરજો. તો આપણે સરસ મજાના કલર પૂરી લીધા, સરસ મજાનું આપણું ચિત્ર કલર વાળું બની ગયું. તો જુઓ બાળકો, આ નીચેનું ચિત્ર છે એમાં તમારે આપણે જે ઉપર સૂચના પ્રમાણે રંગ પૂર્યા એ જ રીતે તમારે સૂચના પ્રમાણે રંગ પૂરવાના છે. તો ગણિત સ્વાધ્યાય પોથી પાના નંબર 27 એ જ તમારું આજનું લેશન છે. તો આવજો બાળકો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ.